નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન આજે આપણે વાત કરવાની છે ડે થર્ટી થ્રી એટલે કે ડે તેત્રીસની અંદર અને આની ઓલરેડી તમે ટેસ્ટ આપી ચૂક્યા છો અને હવે આપણે જોવાનું છે ભારતના બંધારણનું કે જે તમને કાલે ટેસ્ટ મળેલી છે એનું ડિટેલમાં સોલ્યુશન ઓકે આ ડિટેલમાં સોલ્યુશન કરતાં પહેલાં તો કે આપણા જીપીએસસી ઓનલાઈન ઉપર ઘણા બધા કોર્સ અવેલેબલ છે એમાં જનરલ કોર્સ હોય પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય કે પછી તમે બિન સચિવાલયની તૈયારી કરતા હોય તલાટીની તૈયારી કરતા હોય બધા માટે અલગ અલગ કોર્સ અવેલેબલ છે જેમાં એકથી વધારે ફેકલ્ટી દ્વારા અલગ અલગ સબ્જેક્ટને ભણાવવામાં આવેલા છે ઓકે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે આપણી જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો ઓકે ત્યાર પછી વેબ સંકુલ પબ્લિકેશન દ્વારા કે જે જીપીએસસી ઓનલાઈનો જ એક ભાગ છે અને એના દ્વારા ઘણી બધી બુક્સ લોન્ચ કરવામાં આવી છે એ તમને જીપીએસસી વન ટુની જો અને એમાં તમે ખાલી મેન્સની તૈયારી કરતા હોય એના માટે ટોપર્સ નોટ છે ત્યાર પછી ક્લાસ થ્રી માટે તો કે ઘણી બધી બુક ખાસ કરીને અક્રમ ઓલ ઇન વન છે ત્યાર પછી કોમ્પ્યુટર છે ત્યાર પછી હાલમાં જે નવી લોન્ચ કરવામાં આવેલી છે એ ગણિતની બુક છે આમ ઘણી બધી બુક છે એ તમને ઘણી બધી ઉપયોગી થઈ શકે એવી બુક છે ઓ ઓકે ત્યાર પછી હવે પેલો ક્વેશ્ચન કે રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે અથવા તો કોના દ્વારા કરવામાં આવે છે જો કે આની વાત કરીએ તો કે સૌથી પહેલાં તો આ એડવોકેટ જનરલ કોણ છે એડવોકેટ જનરલ કોણ છે તો એડવોકેટ જનરલની જો આપણે વાત કરીએ તો રાજ્યના એડવોકેટ જનરલને રાજ્ય સરકારનો રાજ્ય સરકારનો વકીલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રાજ્ય સરકારનો વકીલ કહેવામાં આવે કારણ કે જ્યારે પણ રાજ્ય સરકાર ઉપર કોઈપણ પ્રકારના કેસ થતા હોય છે તો એનું સોલ્યુશન લાવવાનું કામ કોણ કરતું હોય છે રાજ્યપાલ કરતા હોય છે રેડી સોરી એડવોકેટ જનરલ કરતા હોય છે અને એની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે તો કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે કોના દ્વારા રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે આમ તો જો વાત કરીએ આપણે તો આ એડવોકેટ જનરલ હોય કે કોઈ પણ કાનૂની કાર્યવાહી હોય તો સંપૂર્ણ કાર્યવાહી કોના નામે થતી હોય રાજ્યપાલના નામે થતી હોય છે હકીકતમાં આ રાજ્યપાલ છે એ કઠપુતળી છે જેને કેન્દ્ર સરકાર અને મંત્રીમંડળ જે કે એ પ્રમાણે કરવું હોય કરવાનું હોય છે ઓકે જોઈએ હવે તો કે એડવોકેટ જનરલ તો કે બંધારણના અનુચ્છેદ એકસો પાસઠની અંદર બંધારણના અનુચ્છેદ એકસો પાસઠની અંદર એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે રાજ્યનો એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે વાત કરીએ એડવોકેટ જનરલની વ્યાખ્યાની તો રાજ્યપાલ આ રાજ્યપાલ છે એ ઉચ્ચ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલ ન્યાયાલય એટલે હાઈકોર્ટ શું આવશે હાઈકોર્ટ ના ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને હાઈકોર્ટના ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને રાજ્યના એડવોકેટ જનરલ તરીકે નિમે છે કોને નિમે છે તો કે જેની પાસે કેટલી લાયકાત હોય કે રાજ્ય એટલે કે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ છે એનો જે ન્યાયાધીશ હોય અને એટલી જે લાયકાત ધરાવતો હોય એવા વ્યક્તિની નિમણૂક એડવોકેટ જનરલ તરીકે કરે છે કોણ રાજ્યપાલ કયા અનુચ્છેદ અનુસાર તો કે એકસો ને નંબરના અનુચ્છેદ મુજબ એની નિમણૂક કરવામાં આવે છે એની નિમણૂક રાજ્યપાલ કરે છે પણ કોની સલાહથી મંત્રી પરિષદની સલાહથી મેં તમને કીધું એમ તો કે આ રાજ્યપાલ છે ને એક કઠપુતળી છે શું 出去。我 કટપુતળી છે રેડી શા માટે કઠપુતળી એ પોતાની જાતે કોઈ પણ નિર્ણયો લઈ શકતો નથી જેમ કેન્દ્રની અંદર રાજ્યપાલ હોય છે સોરી રાષ્ટ્રપતિ હોય છે અને એ જ રીતના રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે ફરીથી કેન્દ્રની અંદર જેમ રાષ્ટ્રપતિ હોય છે અને એ જ રીતના રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે જેમ રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળની સલાહ અનુસાર કાર્ય કરવા બંધાયેલો હોય છે અને એ પ્રમાણે આ રાજ્યપાલ છે એ પણ મંત્રીમંડળની સલાહ અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલો હોય છે ત્યાર પછી વાત કરીએ તો કે દસ વર્ષ સુધી લાયકાતની કોની લાયકાત તો કે એડવોકેટ જનરલની લાયકાતની વાત કરીએ તો દસ વર્ષ સુધી ન્યાયિક અધિકારી અથવા તો ઉચ્ચ ન્યાયાલય ન્યાયાલય દસ વર્ષ સુધી વકીલાતનો અનુભવ જો અહીંયા શું કહેવા માણે કે દસ વર્ષ સુધી દસ વર્ષ સુધી ન્યાયિક અધિકારી કયા અધિકારી તરીકે ન્યાયિક અધિકારી તરીકે અને દસ વર્ષ સુધી ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં શેનો વકીલાતનો શેનો તો કે વકીલાતનો એ અનુભવ ધરાવતો હોવો જોઈએ આવો વ્યક્તિ કોઈપણ રાજ્યનો સુ બની શકે રાજ્યપાલ બની શકે છે અનુચ્છેદ સત્તર અનુસાર વિધાનસભા અને વિધાન પરિષદમાં બોલવાની સત્તા મળે છે તો કે આ વ્યક્તિને અનુચ્છેદ સત્તર અનુસાર અંતર્ગત જે રાજ્યપાલ સોરી એડવોકેટ જનરલ છે એમને રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદની અંદર બોલવાની શું મળે છે સત્તા મળે છે ઓકે ત્યાર પછી વાત કરીએ તો કે ગુજરાતનો સૌ પ્રથમ ગુજરાતના સૌ પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ રહ્યું હતું ઓકે કોણ રહ્યું હતું એ જણાવવાનું છે આપણે ચાર ઓપ્શન આપણી પાસે છે નગીનદાસ ગાંધી અંબાલાલ શાહ કલ્યાણજી મહેતા અને મહેંદી નવા જંગ ફરીથી સવાલ બોલું છું ઉપાધ્યક્ષની વાત કરેલી છે અધ્યક્ષની વાત આવે તો આપણને બધાને ખબર છે કોણ આવશે તો કે કલ્યાણજી મહેતા આવશે પરંતુ જ્યારે ઉપાધ્યક્ષની વાત આવે તો કોણ આવે છે અંબાલાલ શાહ આવશે ઉપાધ્યક્ષ કોણ હતા તો અંબાલાલ શાહ હતા અને અધ્યક્ષ કોણ હતા તો અધ્યક્ષ કોણ આવશે તો એ આવશે આપણા કલ્યાણજી મહેતા કોણ આવશે કલ્યાણજી મહેતા આવશે ઓકે જોઈએ તો કે ગુજરાત રાજ્યના હાલમાં રાજ્યપાલ કોણ છે તો કે મહેંદી નવા જંગ છે કોણ છે મહેંદી નવાજ જંગ છે એ ગુજરાતના પ્રથમ શું હતા રાજ્યપાલ હતા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા અને હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ આવશે આચાર્ય દેવવ્રત આવશે કોણ આવશે આચાર્ય દેવવ્રત આવશે ઓકે ત્યાર પછીનો સવાલ કે બંધારણમાં રાજ્યપાલને વટહુકમ જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે છે શું વાત કરવામાં આવી છે જો રાષ્ટ્રપતિના વટહુકમની વાત આવે છેની રાષ્ટ્રપતિના વટહુકમની વાત આવે રાષ્ટ્રપતિના વટહુકમની વાત આવે તો રાષ્ટ્રપતિનો વટહુકમ છે એ બંધારણના અનુચ્છેદ એકસો ત્રેવીસ એક બે અને ત્રણ બંધારણનો અનુચ્છેદ કયો આવશે એક બે અને ત્રણ એટલે કે એકસો ત્રેવીસ અંતર્ગત ગત આવશે પણ રાજ્યપાલના રાજ્યપાલના જ્યારે રાજ્યપાલના વટહુકમની વાત આવે તો રાજ્યપાલનો વટહુકમ છે એ બંધારણના અનુચ્છેદ બસોને તેર અંતર્ગત આવે કયા બસોને અંતર્ગત આવે આવે ઓકે આમ જોવા તો બંને એકાબીજાને મળતું જ છે જેમ કેન્દ્રની અંદર રાજ્યપાલ હોય અને એ રાજ્યપાલ અનુચ્છેદ એકસો ને તેવીસ અંતર્ગત શું પાડી શકે છે તો કે વટહુકમ બહાર પાડી શકે છે અને એ જ રીતના રાજ્યની અંદર રાજ્યપાલ છે એ વટહુકમ અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ બસો તેર મુજબ બહાર પાડી શકે છે હવે જોઈએ કે વટહુકમ છે શું ઓકે વટહુકમ વિશે જો આપણે વાત કરવી હોય તો સૌથી પહેલાં બંધારણના અનુચ્છેદ બસો તેરમાં એનો ઉલ્લેખ જોવા મળે છે એમાં જોવા મળે બંધારણના બ અનુચ્છેદ બસો તેરમાં રાજ્ય માટે વટહુકમ બહાર પાડવાની સત્તા રાજ્યપાલને આપવામાં આવી છે તો કે બસો તેર મુજબ જ્યારે રાજ્ય વિધાનસભાના બેમાંથી એક પણ ગૃહ વિધાન ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની સત્તા છે ઓકે ક્યારે સત્તા છે એમની પાસે એ જોઈએ તો કે રાજ્યપાલ છે એ ક્યારે વટહુકમ બહાર પાડી શકે તો કે કોઈ પણ રાજ્યની અંદર કાં તો એક અને કાં તો બે ગૃહ હોય છે વિધાન સભા અને બીજું ગૃહ કયું આવે વિધાન પરિષદ મોટા રાજ્યો હોય ત્યાં શું હોય છે વિધાન પરિષદ પણ હોય છે રેડી તો આ અંતર્ગત આ બંનેમાંથી કોઈ પણ ગૃહમાં બેઠક ચાલુ ના હોય શું હોય બેઠક શરૂ ના હોય અને તત્કાલિક તત્કાલીન શું તો કે વ તત્કાલીન કોઈ કાયદો લાગુ પડવાની જરૂર પડે અથવા તો કોઈ નિર્ણય લેવાની જરૂર પડે અને ત્યારે આ વટહુકમનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે તો કે વાત કરીએ તો કે આપણા ગુજરાતમાં માત્ર વિધાનસભા છે અને જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ ના હોય શું હોય સત્ર ચાલુ ના હોય અને એ દરમિયાન જ્યારે આ નિર્ણય લેવાનો થાય ત્યારે વટ હુકમ બહાર પાડવાનો પડે છે કઈ રીતના માનો કે હું તમને ઉદાહરણ આપું તો કે તલાકની વાત કરીએ તો તલાક છે એની હું ઉદાહરણ તમને આપું કે રાષ્ટ્રપતિ છે આપણા અને એ રાષ્ટ્રપતિ છે એમને એમને હુકમ દ્વારા પસાર કરેલો કઈ રીતના તો કે સૌપ્રથમ વખત તો હું તમને વાત કરું કે પહેલી વખત એને ક્યાં મૂકવામાં આવે છે સંસદમાં મૂકવામાં આવે છે સંસદમાં મૂકવામાં આવે તો લોકસભામાંથી બિલ પસાર થાય છે પરંતુ રાજ્યસભામાંથી બિલ પસાર થતું નથી આવું બે ત્રણ વખત બને છે આથી દર વખતે રાષ્ટ્રપતિ દ્વારા શું બહાર પાડવામાં આવે છે વટ હુકમ બહાર પાડવામાં આવે છે રાષ્ટ્રપતિ એકથી વધારે વાર વટહુકમ બહાર પાડી શકે છે બીજું હું તમને ઉદાહરણ આપું તો કે બીજું ઉદાહરણ એ છે કે તમને ખ્યાલ હોય છે કે બે હજાર બાર ની અંદર વર્ષ બે હજાર બારની અંદર નિર્ભયા કાંડ બનેલો શું બનેલો નિર્ભયા કાંડ બનેલો અને એ નિર્ભયા કાંડ દરમિયાન તમને ખ્યાલ છે કે સંગીર વયના ઉંમર છે સંગીર વય કેટલી હતી તો કે સંગીર વય હતી અઢાર વર્ષની હતી કેટલા વર્ષની હતી અઢાર વર્ષની તે ઘટાડવાની જરૂર પડી અને ભારતની અંદર અમુક કડક કાયદાઓ લાગુ કરવાની જરૂર પડી તો કઈ રીતના લાગુ પાડવામાં આવ્યા તો કે તમને ખ્યાલ છે કે રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડી દેવામાં આવ્યો હવે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે ને એ વધુમાં વધુ જે વિધાનસભા હોય અથવા તો જો રાષ્ટ્રપતિ બહાર પાડે તો એ કયો આવશે લોકસભા અથવા તો રાજ્યસભા અથવા તો જે રાજ્યની વાત આવે રાજ્યપાલ દ્વારા જ્યારે વટહુકમ બહાર પાડવામાં આવે ત્યારે એ વિધાનમંડળની પ્રથમ બેઠકના પ્રથમ છ અઠવાડિયા વિધાનમંડળના બંને ગૃહમાંથી મંજૂર કરવો ફરી ફરજિયાત છે શું કહેવા માંગે છે તો કે જો તમારે વટહુકમને કાયદો બનાવવો હોય તો આ જે વટહુકમ છે વિધાનસભાની પ્રથમ બેઠક મળે વિધાનસભાની પ્રથમ બેઠક જો ખાસ શબ્દ યાદ રાખજો પ્રથમ બેઠક મળે ત્યાંથી શરૂ કરી અને છ અઠવાડિયાની અંદર બંને ગૃહમાંથી એને પસાર કરવો પડે તો જ એ વટહુકમ આગળ જતા કાયદો બને નકર ફરી પાછો છ અઠવાડિયા પછી એ શું થઈ જાય રદ થઈ જાય આપોઆપ રદ થઈ જાય રેડી એટલે એ ખાસ યાદ રાખજો કે જો કોઈ પણ કાયદો છે એને કાયમી બનાવવો હોય જો હુકમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય હોય એ તો તમારે શું કરવાનું તો કે મંડળની પ્રથમ બેઠક મળે પ્રથમ સત્ર મળે અને ત્યાંથી છ અઠવાડિયાની અંદર એને લોકસભા અને રાજ્યસભામાંથી જો રા કેન્દ્ર માટે હોય રાજ્યપાલે બહાર પડેલો હોય તો લોકસભાને રાજ્યમાંથી રાજ્યસભામાંથી પસાર કરવાનો અને જો રાજ્ય માટે હોય તો જો વિધાન પરિષદ અને વિધાનસભા બંને હોય તો બંનેમાંથી છ અઠવાડિયાની અંદર પસાર કરવાનો અથવા તો મંડળ ખાલી વિધાનસભા જો ખાલી હોય તો ખાલી વિધાનસભામાંથી છ અઠવાડિયાની અંદર એને શું કરવાનો પસાર કરવો ફરજિયાત છે તો જ આ આગળ જતા કાયદો ટકે છે નહીતર તે જો મંજૂરી ન થાય તો એ આપોઆપ શું થઈ જાય છે રદ થઈ જાય છે કે જો છ અઠવાડિયામાં એને મંજૂરી ના મળે તો એ આપોઆપ શું થઈ જાય છે રદ થઈ જાય છે ત્યાર પછીનો સવાલ રાજ્યના એડવોકેટ જનરલની લાયકાત બાબતે નીચેના વિધાનો નીચેના કયું વિધાન સત્ય છે એવું કીધું કે આ જે નીચે વિધાનો આપ્યા છે એ કોના વિશે આપેલા છે રાજ્યના એડવોકેટ જનરલ વિશે આપેલા છે અને એ જે એડવોકેટ જનરલ વિશે જે વિધાનો આપેલા છે એમાંથી કયું સત્ય છે એ શોધવાનું છે પહેલી વાત તો કે પાંચ વર્ષ સુધી વકીલાતનો અનુભવ નહીં પહેલાં શું હતું તો કે આગળ આપણે વાત કરી તો કે પહેલાં તો એ દસ વર્ષ સુધી ન્યાયિક અધિકારી તરીકે ફરજ બજાવતો હોવો જોઈએ અથવા તો દસ વર્ષ સુધી એને વડી અદાલત એટલે કે હાઈકોર્ટની અંદર વકીલાતનો અનુભવ હોવો જોઈએ અથવા તો એ વ્યક્તિ આપણી જે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની એ શું ધરાવતો હોવો જોઈએ લાયકો ધરાવતો હોવો જોઈએ બીજું જોઈએ કે દસ વર્ષ સુધી વકીલાતનો અનુ વકીલાત કરી હોય દસ વર્ષ સુધી વકીલાત કરી હોય પણ અહીંયા એવું નથી આપવું કે ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય ઉચ્ચ ન્યાયાલય આપેલું નથી એટલા માટે આ વાક્ય પણ આપણું શું પડે ખોટું પડે ત્યાર પછી પાંચ વર્ષ કે તેથી વધુ ન્યાયિક અધિકારી હોવો જોઈએ પાંચ વર્ષથી વધુ સમય ન્યાયિક અધિકારી હોવો જોઈએ પાંચ વર્ષથી વધુ કીધું છે રેડી તો આ શક્ય બની શકે અને આપેલ તમામ તો આપણો જવાબ શું આવશે તો કે દસ વર્ષ સુધી વકીલાતનો અનુભવવો જોઈએ પણ અહીંયા થોડી મિસ્ટેક છે અહીંયા ખાસ ઉમેરણ ખાલી વકીલાતની શું આવશે ઉચ્ચ અદાલતમાં ઉચ્ચ એટલે કે હાઈકોર્ટની અંદર આવવું જોઈએ શું આવવું જોઈએ હાઈકોર્ટમાં રેડી આમ જોવા જઈએ ને તો આ બધા ખોટા પડે પરંતુ અહીંયા જો આપણે હાઈકોર્ટ લખી દઈએ ને તો એ સત્ય થાય તો કે દસ વર્ષ સુધી હાઈકોર્ટની અંદર વકીલાતનો શું હોવો જોઈએ એને અનુભવ હોવો જોઈએ ઉચ્ચ ન્યાયાલયની અંદર કોઈ પણ ન્યાયાલયની અંદર નહીં પરંતુ ઉચ્ચ ન્યાયાલયની અંદર એટલે તમારે અહીંયા આ શબ્દ શું કરવો પડશે એડ કરવો પડશે ત્યારે તમારો આ જવાબ બનશે રેડી ફરજિયાત ઉચ્ચ ન્યાયાલયમાં દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછીનો સવાલ છે તો એની જો વાત કરીએ આપણે તો કે રાજ્યના એડવોકેટ જનરલની લાયકાત બાબતે વાત કરીએ તો કે એનો કાર્યકાળ લાયકાતની આપણે આગળ વાત કરી લીધી છે એટલા માટે એ ફરી નથી કરતો પહેલું તો શું હોવો જોઈએ તો કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું અસ્થિર મગજનો ના હોવો જોઈએ બીજું દસ વર્ષ સુધી ન્યાયિક અધિકારી તરીકેની ફરજ બજાવેલી હોવી જોઈએ ત્રીજી લાયકાત ચોથી લાયકાત એની શું થાય કે ઉચ્ચ ન્યાયાલયમાં દસ વર્ષનો વકીલાતનો અનુભવ હોવો જોઈએ ટૂંકમાં જો આપણે યાદ રાખવું હોય તો એવું યાદ રાખી શકીએ કે જો તમારે એડવોકેટ જનરલ બનવું હોય તો તમે હાઈકોર્ટના 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 જજ બનવાની જજ બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ તો જ હોવા જોઈએ જોઈએ તો જ તે તમે શું થઈ શકો તો કે અહીંયા એડવોકેટ જનરલ થઈ શકો છો હવે આ જે એડવોકેટ જનરલ હોય એનો કોઈ કાર્યપા કાળ નિશ્ચિત હોતો નથી કેટલા સમય માટે હોય એ નિશ્ચિત હોતું નથી એ કોના હાથમાં હોય છે રાજ્યપાલના હાથમાં હોય છે રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી એ વ્યક્તિ છે એ પોતાના હોદ્દા ઉપર રહી શકે આમ જોવા જઈએ તો રાજ્યપાલનું પ્રણા મુખ્યમંત્રી અને એના જે મંત્રીમંડળ છે એની ઈચ્છા હોય એટલે કે જો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય તો રાજ્યપાલ રહે અને રાજ્યપાલની જો ઈચ્છા હોય તો એ એડવોકેટ જનરલ છે પોતાના હોદ્દા ઉપર રહી શકે છે એટલે કે એનો કોઈ કાર્યકાળ નિશ્ચિત હોતો નથી તમને જ્યારે સવાલ પૂછાય ને ત્યારે એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી રાજ્યના એડવોકેટ જનરલનો કાળીકાર કેટલો હોય છે એકમાં એવું આપેલું હોય છે પાંચ વર્ષનો એકમાં છે છ વર્ષનો એકમાં દસ વર્ષનો એકમાં પંદર વર્ષ ચોથામાં એવું છે કે નિશ્ચિત હોતું નથી તો જવાબ શું આવશે નિશ્ચિત હોતું નથી પગાર ભથ્થાની જો વાત કરીએ તો એડવોકેટ જનરલના પગાર ભથ્થા અંગે કોઈ વિશેષ જોગવાઈ નથી મતલબ કે આપણા બંધારણમાં એવું ક્યાંય નથી લખવામાં આવ્યું કે આ એડવોકેટ જનરલ છે શું એડવોકેટ જનરલ છે એનો એટલો પગાર હોવો જોઈએ કલેક કારણ કે આપણા બંધારણમાં એનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે રાજ્યના એડવોકેટ જનરલને આટલો પગાર હોવો જોઈએ જે રાજ્યપાલની ઈજા ઈચ્છા હોય કોની જે રાજ્યપાલની ઈચ્છા હોય એ પ્રમાણે એને પગાર અને ભથ્થા મળે છે ક્લિયર ત્યાં સુધી તો આ તો રાજ્યનો એડવોકેટ જનરલ ઓકે ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમ વાર કયા રાજ્યપાલના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું ઓકે આ મોસ્ટ સવાલ છે તો કે ગુજરાતના કયા રાજ્યપાલ એવા હતા કે એના સમયની અંદર ગુજરાતમાં પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયેલું ઓકે સૌથી પહેલા તો કોણ આવશે તો જવાબ તમારો કોણ આવશે શ્રીમંત નારાયણ તો કે એમના સમયની અંદર ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયેલું જોઈએ થોડું રાષ્ટ્રપતિ શાસન વિશે વાત કરીએ તો કે એને બીજા બીજા શબ્દોમાં બંધારણીય કટોકટી પણ કહેવાય શું કહેવાય બંધારણીય કટોકટી પણ કહેવાય રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવા પર કેન્દ્ર રાજ્ય સરકારને પોતાના નિયંત્રણમાં લઈ શકે છે જેને સામાન્ય રૂપથી રાષ્ટ્રપતિ શાસન તરીકે ઓળખાય છે કેવું હોય છે કે માનો કે ગુજરાતમાં એકસો બ્યાસી સીટ છે કેટલી છે એકસો બ્યાસી સીટ છે રેડી અત્યારે હાલમાં બીજેપી પાસે માનો કે નવ્વાણું ધારાસભ્યો છે અને આ એકસો બ્યાસી પ્રમાણે આપણે કેટલી સીટ જોઈએ તો ઓછામાં ઓછી ત્રાણું સીટ કોઈ પણ પક્ષ પાસે હોય તો એ વિશ્વાસનો મત શું કરી શકે પ્રાપ્ત કરી શકે એટલે કે પોતાની સરકાર બનાવી શકે પરંતુ જો અહીંયા એકસો માંથી બીજેપી પાસે જો નેવું સીટ થઈ જાય તો એ વિશ્વાસનો મત પ્રાપ્ત કરી શકતી નથી અને સરકાર શું થાય છે ભાંગી પડે છે અને એવા સમયે શું લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અથવા તો બીજી કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવી જાય તો પણ કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારને હટાવી અને ત્યાં શું લગાવી દે છે બંધારણીય કટોકટી અથવા તો રાષ્ટ્રપતિ શાસન લગાવી દે છે અને જ્યારે સરકાર છે એ બંધારણના કાયદાની અંદર રહી અને બંધારણમાં જે ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે જ્યારે રાજ્ય સરકાર ના ચાલે ત્યારે પણ એમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે આને રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી કહે છે કે જે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે એને રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી કહેવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો છપ્પન રાષ્ટ્રપતિની ભલામણ અનુસાર રાજ્યપાલના રિપોર્ટને આધારે રાજ્યપાલ શું કરે છે રાજ્યપાલની ભલામણથી શું કરે છે તો કે કટોકટી લગાવવામાં આવે છે તો કે બે પહેલું તો કઈ રીતના લગાવવામાં આવે તો કે રાષ્ટ્રપતિની ભલામણ અનુસાર રાજ્યપાલના રિપોર્ટના અનુસાર કોણ તો કે લગાવે કોણ રાષ્ટ્રપતિ શું કામ તો કે કોણ એને ભલામણ કરે છે કોણ એને રિપોર્ટ આપે છે રાજ્યપાલ અથવા તો રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ લગાવે છે ફરીથી તો કે ક્યારે લગાવે છે કે જે રાજ્યપાલ રિપોર્ટ આપે છે અને એ બરાબર એને ના લાગે તો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શાસન લગાવે અથવા તો રાજ્યપાલ એવી ભલામણ કરે કે દેશ જે રાજ્ય છે માનો કે આપણા ઉદાહરણ ગુજરાતમાં સરકાર બરાબર કામ કરતી નથી બંધારણની વિરુદ્ધમાં કામ કરે છે અને ત્યારે એમની ભલામણથી રાષ્ટ્રપતિ છે અનુચ્છેદ ત્રણસો છપ્પન મુજબ શું લગાવી દે છે રાષ્ટ્રપતિ શાસન એટલે કે બંધારણીય કટોકટી લગાવી દે છે ઓકે ત્યાર પછી રાજ્યપાલનું કાર્યક્ષેત્ર માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા નાસ્તો અને ભોજન તથા દાવત આપવા સિવાય કંઈ જ નથી આ વાક્ય કોનું છે ઓકે મેં તમને કીધું એમ તો કે રાષ્ટ્રપતિ છે ને રાષ્ટ્રપતિ હોય કે પછી રાજ્યપાલ હોય એમાં ખાસ કરીને રાજ્યપાલ કોની વાત કરીએ રાજ્યપાલની તો કે દરેક રાજ્યની અંદર એક રાજ્યપાલ હોય છે અને એ રાજ્યપાલનું કોઈ ફિક્સ કામ હોતું નથી એ કોને પ્રમાણે કામ કરતો હોય તો કે રાજ્યના મંત્રીમંડળના આધારે કોના રાજ્યના મંત્રીમંડળના આધારે એ કામ કરતો હોય છે અને એટલા માટે એનું કામ કેવું છે કઠપુતળી જેવું છે કેવું છે કઠપુતળી જેવું છે અને એટલા માટે અલગ અલગ વિદ્વાનોએ એમના ઉપર અલગ અલગ મત આપેલા છે અને એમાં કોણ હતા પોટુશ્રી એ પોટુ સીતારામયા હતા કોણ હતું પટ્ટાભી સીતારામૈયા કોણ હતા પટ્ટાભાઈ સીતારામૈયા હતા અને એમણે શું કીધું તો કે રાજ્યપાલ છે જે રાજ્યપાલ છે એનું એક જ કામ છે મહેમાનોનું સ્વાગત કરવું એને ચા નાસ્તોને દાવત કરાવવાનું કામ કોનું છે તો કે રાજ્યપાલનું એની પાસે કોઈ કામ છે નહીં આવું કોણે કીધેલું તો કે પટ્ટાભાઈ સીતારામૈ કીધેલું ઓકે જોઈએ બીજા જે મહાનુભાવો છે કે જે બંધારણ સાથે જોડાયેલા હતા અને એમણે રાષ્ટ્રપતિ સોરી રાજ્યપાલ વિશે શું કીધું એ જોઈએ તો કે રાજ્યપાલના હોદ્દા વિશે નિષ્ણાતોના વિચારો એટલે કે અલગ અલગ નિષ્ણાતોએ આના ઉપર અલગ અલગ કોમેન્ટ કરેલી છે એ જોઈએ એક સવાલ તમને આનો પૂછાય છે દર વખતે એક્ઝામની અંદર આ બધી બાબતોમાંથી એક સવાલ ફરજિયાત પૂછાય છે ઓકે જોઈએ તો કે ડૉક્ટર આંબેડકરે શું કીધું સત્તાઓની વાત તો દૂર રહી રાજ્યપાલ પાસે કોઈ કામ જ નથી તેમની માત્ર ફરજો છે જો શું કીધું તો કે બાબા સાહેબ આંબેડકર જે તમે ફોટો જોવો છો એમણે શું કીધું કે રાજ્યપાલ પાસે સત્તાની તો વાત દૂર રહી સત્તાની તો વાત દૂર રહે પણ એમની પાસે કોઈ કામ જ નથી તેમની તો માત્ર શું છે ફરજો છે ફરજો અદા કરવી એ ફરજિયાત ના હોય જ્યારે તમને ખ્યાલ છે કે મૂળભૂત અધિકારો છે એ ફરજિયાત હોય છે એ મળવા જ જોઈએ એ જ રીતના આ મા વ્યક્તિની માત્ર ફરજો છે એનો કોઈ અધિકાર નથી ઓકે ત્યાર પછી કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા ગુજરાતના જાણીતા સાહિત્યકાર હતા અને એમણે શું કીધું રાજ્યપાલને પ્રધાન મંડ મંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ અધિકાર નથી એમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે ઓકે શું કહેવા માંગે છે તો કે બ્રિટનનો જે રાજા હોય ને એ રાજા ખાલી નામ માત્રનો હોય કેવો હોય નામ માત્રનો હોય શા માટે તો કે એ વ્યક્તિ છે એ બંધારણનું સૌથી ઊંચું પદ જરૂર કહેવાય પરંતુ એમના હાથમાં કોઈ સત્તા હોતી નથી બ્રિટનની અંદર વધારે સત્તા વડાપ્રધાનના હાથમાં હોય કોના હાથમાં હોય વડાપ્રધાનના હાથમાં હોય તો એ જ રીતના જે રાજ્યનો રાજ્યપાલ છે એને પ્રધાનમંડળ એટલે કે જે મંત્રી મંત્રાલય છે અથવા તો મંત્રીમંડળ છે એનાથી વિરુદ્ધ જઈ કામ કરવાની કોઈ પણ શું નથી તો કે અધિકાર નથી રેડી એ તો માત્ર કેવો છે તો કે બ્રિટનના રાજા જેવો છે કે એમનું કોઈ કામ હોતું નથી રેડી એટલા માટે કનૈયાલાલ મુનશીએ એવું કીધું કે આ રાજ્યપાલ છે એ રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધમાં જઈને કામ કરવાનો અધિકાર નથી કારણ કે એનું પદ કેવું છે બ્રિટનના રાજા જેવું ઓકે ત્યાર પછી સરોજીની નાયડુ કે જેને આપણે હિન્દના બુલબુલ કહીએ છીએ તો કે રાજ્યપાલ એવું પક્ષી છે કે જે સોનાના પાંજરામાં કેદ છે કેવું પક્ષી છે રાજ્યપાલ છે એ એવું પક્ષી છે, છે જે કે જે સોનાના પાંજરામાં કેદ છે શા માટે એવું કીધું તો કે રાજ્યપાલ દરેક રાજ્યનો તમામ વહીવટ તમામ વહીવટ છે એ કોના નામે ચાલે છે તો નામે રાજ્યપાલના ચાલે પરંતુ એમાં કોઈ પણ કામમાં કોઈ પણ નિર્ણય છે એ પોતે જાતે લઈ શકતો નથી અને એટલા માટે એમને કોણે તો કે સરોજીની નાયડુ હતા એમણે એવું કીધું કે એનો ઘાટ એવો છે એનો પક્ષી એવું છે કે જે સોનાના પિંજરામાં કહે છે રેડી તમે તમારી કિંમત ઘણી હોય પિંજરાની પરંતુ તમારી પાસે કોઈ કામ ના હોય તમે પિંજરાની અંદર પેક હોય તો એનું મહત્ત્વ રહેતું નથી ઓકે રાજ બંધારણમાં રાજ્યના રાજ્યપાલને વિટો પાવર કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવેલો છે રાજ્યના રાજ્યપાલને વિટો પાવર બંધ કયા અનુચ્છેદ અંતર્ગત આપણે વિટો પાવરની વાત છે રેડી આગળ આપણે શું કરેલું તો કે વટહુકમની વાત કરેલી અહીંયા વિટો પાવરની વાત છે શું છે વિટો પાવર આગળ આપણે વાત કરી એ વટહુકમની હતી વિટો પાવરની જો વાત કરીએ તો કે બંધારણના અનુચ્છેદ બસો મુજબ એને અમુક વીટો પાવર મળેલા છે કયા કયા વિટો પાવર તો કે અનુચ્છેદ બસો મુજબ રાજ્ય વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલ કોઈ પણ ખરડા રેડી હવે આ જે રાષ રાજ્યપાલ છે એની પાસે કેવા વિટો પાવર આવેલા છે એની વાત કરીએ તો કે જે મંડળ હોય એના દ્વારા જે પસાર કરવામાં આવેલો છે ખરડો એટલે કે લોક વિધાનસભા હોય કે વિધાન પરિષદ છે એના દ્વારા જે ખરડો પસાર કરવામાં આવ્યો છે એના ઉપર રાષ્ટ્રપતિ પાસે કયા કયા વિટો પાવર છે એ જોઈએ કાં તો એ વિટો પાવર વાપરે અથવા તો કાં તો ન વાપરે જો પહેલાં તો આ જે ખરડો છે એ જે વિધાનસભામાંથી અને વિધાન પરિષદમાંથી પસાર થઈને આવ્યો છે એને પહેલાં એ તો શું કરી લે કાં તો સ્વીકાર કરી લે જો સ્વીકાર કરી લે અને એના ઉપર સહી કરી દે તો એ શું બની જાય કાયદો બની જાય શું બની જાય કાયદો બને પરંતુ બીજો એક ઓપ્શન છે કે એ ન તો સાઈન કરે અને ન તો પાછો મોકલે એમ એમની પાસે પડ્યો રહેવા દે એટલે કે રોકી રાખે ત્રીજો તો કે વિધાનમંડળને પુનઃ વિચાર માટે મોકલી શકે પરંતુ પુનઃ વિચાર થયા થાય તો મંજૂરી આપવી ફરજિયાત છે એટલે કે રાજ્યપાલ છે ત્રીજી કંડિશનમાં એવું છે કે એ પોતે આ જે ખરડો છે એને પુનઃ વિચારણા માટે ક્યાં મોકલી શકે છે તો કે એ વિધાનમંડળને મોકલી શકે છે પરંતુ જો મંડળ ફરીથી પાછું એને પસાર કરે તો ફરજિયાત એના ઉપર સહી કોણે કરવી પડે છે તો કે રાષ્ટ્ર રાજ્યપાલે કરવી જોઈએ કેવી ફરજિયાત સાઈન કરવી પડે ફરજિયાત સહી કરવી પડે અને શું કરવું પડે કાયદો બનાવવો પડે પછી ભલે એમાં કોઈ પણ સુધારા ના થયા હોય પુનઃ વિચારણા પછી રાષ્ટ્રપતિના વિચાર માટે સુરક્ષિત રાખી શકે ચોથી કંડિશન એવી છે કે રાષ્ટ્રપતિને વિચારવા માટે શું રાખી શકે પેન્ડિંગ રાખી શકે જો કે ખરડો ઉચ્ચ ન્યાયાલયની શક્તિઓ જોખમમાં મૂકતો રાષ્ટ્રપતિના વિચાર માટે સુરક્ષિત રાખવો ફરજિયાત છે કે કયો ખરડો છે એ રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિના વિચાર વિચાર માટે માટે રાખી મૂકવો ફરજિયાત છે તો એ કયો આવશે તો હાલમાં મેં તમને વાત કરી એમ તો કે જે ઉચ્ચ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ આ હાઈકોર્ટ છે અને એની સત્તા ઉપર કાપ મૂકતો હોય શું મૂકતો હોય સત્તા ઉપર કાપ હોય અને આ કાયદો છે એમણે ફરજિયાત રાષ્ટ્રપતિને મોકલવો પડે અને એ રાષ્ટ્રપતિ આપે ત્યાર પછી એમાં આગળની કાર્યવાહી થાય બે અથવા વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ રાજ્યપાલ એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે છે આ વાક્ય બંધારણના સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું તમને ખ્યાલ હશે કે હાલમાં આપણા હતા આનંદીબેન પટેલ અને એ આનંદીબેન પટેલ છે એ પણ બે રાજ્યના મુખ્યમંત્રી હતા એટલે કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો છે એકથી વધારે રાજ્યના રાજ્ય રાજ્યપાલ હોય છે રેડી અને આવું કયા બંધારણીય સુધારા દ્વારા જાહેર કરવામાં આવ્યું તો કે સાતમા બંધારણીય સુધારા ઓગણીસો છપ્પનમાં આવી જાહેરાત કરવામાં આવી કે શું જાહેરાત કરવામાં આવી કે હવે એક જ વ્યક્તિ બે અલગ અલગ રાજ્યોના રાજ્યપાલ તરીકે રહી શકશે એ સાતમા બંધારણીય સુધારા ઓગણીસો ને છપ્પનમાં દાખલ કરવામાં આવી ઓકે ત્યાર પછી રાજ્યના રાજ્યપાલને મદદ અને સલાહ માટે મંત્રીમંડળ રહેશે આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આમાં તમને શું પૂછ્યું કે રાજ્યના મંત્રીમંડળનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે તો કયું આવશે તો કે બંધારણના એકસો ત્રેસઠ નંબરના અનુચ્છેદ અંતર્ગત શું કરવામાં આવ્યું છે તો કે બંધારણમાં મંત્રીમંડળની શું તો કે રાજ્યપાલને સલાહ માટે મંત્રીમંડળ ફરજિયાત હોવું જોઈએ જોઈએ એની વિશે વાત કરીએ તો કે સૌથી પહેલાં તો બંધારણના અનુચ્છેદ ત્રેસઠમાં એકસો ત્રેસઠમાં શું કીધું એ જોઈએ તો કે રાજ્યપાલને સલાહ તેમજ મદદ કરવા માટે મંત્રી પરિષદની રચના કરવામાં આવશે કયા બંધારણના અનુચ્છેદ મુજબ તો કે એકસો ત્રેસઠના અનુચ્છેદ મુજબ એવું કહેવામાં આવ્યું કે રાજ્યપાલને સલાહ માટે થઈ અને એક મંત્રીમંડળની શું કરવામાં આવશે નિમણૂક કરવામાં આવશે રેડી તો કે બંધારણ દ્વારા નક્કી કરાયેલ વિવેક બુદ્ધિ અનુસાર કાર્યો બાદ કરતા રાજ્યપાલને કાર્ય કરવામાં મદદ થતાં સલાહ આપવા માટે મંત્રીમંડળ રહેશે શાના માટે મંત્રીમંડળ રહે તો કે રાષ્ટ્ર રાજ્યપાલ છે એ પોતાની ઈચ્છાથી પોતાના હૃદયથી અથવા તો પોતાના વિચારોને આધીને જે વિચારોને આધીને જે કાર્યો કરે છે અને બાદમાં એ કાર્યોને બાદ કરતાં જે રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છાથી કરે અને એમને ખબર પડતી હોય એ કાર્યો કરે એને બાદ કરતાં બાકીના જે બાબતો છે એમાં એમણે મંત્રીમંડળની સલાહ લેવી ફરજિયાત છે જેના મુખ્ય વડા મુખ્યમંત્રી હોય છે તો કે મંત્રીમંડળ હોય છે એ મંત્રીમંડળના મુખ્ય વડા કોણ હોય છે તો કે વડાપ્રધાન હોય છે રાજ્યપાલ પાસે સ્વવિવેકની સત્તા છે તે સલાહ અનુસરવા બંધાયેલો નથી તો કે મંત્રીમંડળ પાસેથી એ સલાહ લે શું લે મંત્રીમંડળ પાસેથી સલાહ લે છે રેડી હવે જો અહીંયા મંત્રીમંડળ બોલાવ્યું એમણે અને એમને કીધું કે હાલમાં આવેલા જે વાવાઝોડું છે એ વાવાઝોડા ઉપર તમે મને સલાહ આપો રેડી આ મંત્રીમંડળ એના ઉપર સલાહ આવશે પછી એવું નથી કે ફરજિયાત રાષ્ટ્રપતિએ સલાહ માનવી જ પડે એવું નથી કે આ સજ એક વખત સલાહ આપ્યા પછી એને માની જ લેવી પડે એવું ફરજિયાત નથી કારણ કે એ રાજ્યપાલનો સ્વવિવેકની સત્તા કહી શકાય ઓકે ક્લિયર અહીંયા સુધી ત્યાર પછીનો સવાલ તો કે રાજ્યમાં મંત્રીઓની નિમણૂક બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે એવું કીધું છે શું કીધું છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ શોધવાનું છે ચાર વિધાન આપણને આપેલા છે તો કે મુખ્યમંત્રી કરે રાજ્યપાલ કરે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ મુજબ કરે અને ડી છે તો કે બી અને સી તો કે તમે જુઓ પહેલાં તો રાજ્યપાલ કરે એ સો ટકા સાંચું પરંતુ કઈ રીતના કરે તો કે મુખ્યમંત્રીની સલાહ અનુસાર કરે રેડી એટલે તમારો જવાબ કયો આવશે તો કે ડી આવશે શું આવશે ડી કે બી અને ડી બંને સાચા છે ઓકે પહેલાં તો નિમણૂંકની વાત કરવામાં આવેલી છે કોના તો કે રાજ્યના મંત્રી મંત્રીઓની તો એ મંત્રીઓની નિમણૂંક ખાસ કરીને કયા કયા મંત્રીઓ હોય તો કે રાજ્યપાલ છે એ રાજ્યપાલ કોની સલાહથી તો કે મુખ્યમંત્રીની સલાહથી કોની મુખ્યમંત્રીની સલાહથી કેબિનેટ કક્ષાના મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી ત્યાર પછી કેવા મંત્રી તો કે બીજા આવશે રાજ્ય કક્ષાના મંત્રી અને ત્રીજા આવશે આ ઉપમંત્રી કયા આપશે ઉપમંત્રી તમને હું ઉદાહરણ આપું તો કે માનો કે વાત કરવામાં આવે કોની તો કે રાજ્યના કીધા છે આપણે એટલે વાત કરીએ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીની વાત કરવામાં આવે શું આવે જીતુ વાઘાણીની તો આ જીતુ વાઘાણી છે શું છે તો કે કેબિનેટ કક્ષાના મંત્રી છે કયા છે કેબિનેટ કક્ષાના ત્યાર પછી વાત કરવામાં આવે હરસંઘવીની તો હા હરસંઘવી છે એ હરસંઘવી કક્ષાના મંત્રી છે કેવા છે રાજ્ય કક્ષાના મંત્રી છે અને ત્રીજા મંત્રીઓ આવે ઉપમંત્રીઓ એ મોટા ભાગે આપણે ગુજરાતમાં જોવા મળતા નથી જોઈએ થોડી એમના વિશે વાત કરીએ કે બંધારણના અનુચ્છેદ એકસો મુજબ કયા બંધારણના અનુચ્છેદ એકસો મુજબ તો કે રાજ્યપાલ દ્વારા કોના દ્વારા રાજ્યપાલ દ્વારા મંત્રી પરિષદની નિમણૂક મંત્રીઓને સંબંધિત અન્ય ઉપબંધોની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મંત્રીઓની નિમણૂક અંગેનો બંધારણનો અનુચ્છેદ કયો તો એ આવશે 166 હવે એના વિશે વાત કરીએ તો કે सीएम ની નિયુક્તિ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે તથા અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મંત્રી મુખ્યમંત્રીની સલાહ મુજબ કરે છે તો કે સીએમની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે તો કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવે રાજ્યપાલ દ્વારા જો તમને સવાલ પૂછે કે રાજ્યપાલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે તો રાષ્ટ્રપતિની સલાહ દ્વારા અથવા તો રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે અને રાજ્યપાલ છે એ સીએમની નિમણૂક કરે હવે સીએમની નિમણૂક કર્યા પછી કોની સાથે ચર્ચા કરે છે તો કે સીએમ સાથે ચર્ચા કરી અને ત્યાર પછી મંત્રીઓની નિમણૂક પણ કોણ કરે છે તો કે રાજ્યપાલ કરે છે કોની સાથે સલાહ અનુસાર કોની સલાહ અનુસાર અને કોની સાથે ચર્ચા કરી તો કે સીએમ એટલે કે મુખ્યમંત્રી સાથે આ ઉપરાંત બંધારણની જોગવાઈ મુજબ ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ ઓડિશા ફરીથી આ મુજબ બંધારણની જોગવાઈ મુજબ ઝારખંડ પછી છત્તીસગઢ મધ્યપ્રદેશ ઓડિશા જનજાતિના કલ્યાણ માટે વધારાના મંત્રીઓની નિમણૂક થશે આવું ક્યારે જાહેર કરવામાં આવ્યું તો આવું જાહેર કરવામાં આવ્યું ચોરાણુમાં બંધારણીય સુધારાની અંદર જો આ ખાસ યાદ રાખજો તમને આગળ સવાલ પૂછાય છે કે આવો તો કે બંધારણના ચોરાણુંમાં બંધારણીય સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે આ રાજ બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી કે ઝારખંડ છત્તીસગઢ છે મધ્યપ્રદેશ છે ઓડિશા છે એના જનજાતિના કલ્યાણ માટે થઈ અને વધારાના મંત્રીઓની નિમણૂક કરવામાં આવે કયા તો કે ચોરાણુંમાં બંધારણીય સુધારા અંતર્ગત કારણ કે આ બધા કેવા છે પછાત રાજ્યો છે કેવા છે પછાત રાજ્યો છે અને એની જે પછાત રાજ્યોના જે છેવાડાના જિલ્લા છે અને એ છેવાડાના જિલ્લાના વિકાસ માટે ત્યાંના વધારાના લોકોને શું આપવામાં આવે છે તો કે મંત્રી પદ આપવામાં આવે છે શું કામ તો કે એવો સુધારો આપણે ઓગણીસો સોરી ઓ માં બંધારણીય સુધારો કરેલો છે અને એમાં એવી જોગવાઈ કરેલી છે એટલા માટે ઓકે ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાત વિધાનસભા ક્યારે શરૂ થઈ હતી અથવા તો ક્યાં શરૂ થઈ હતી ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાત વિધાનસભા ક્યાં શરૂ થઈ હતી પૂછવું છે ક્યાં શરૂ થઈ હતી હવે હું તમને પૂછું કે ક્યારે શરૂ થઈ હતી ક્યારે શરૂ થઈ હતી આ તમારે મને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે રેડી સૌપ્રથમ પ્રથમ આપણી વિધાનસભા છે કે તમને ખ્યાલ છે કે બૃહદ મુંબઈ શું હતું બૃહદ મુંબઈ હતું અને એ બૃહદ મુંબઈમાંથી પેલી મે પેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ ગુજરાતી લોકોએ એક નવું રાજ્ય બનાવ્યું અને એને શું નામ આપ્યું ગુજરાત નામ આપ્યું અને ત્યાર પછી તો કે આપણી એક નવી પાટનગરની જરૂર પડી એક નવી વિધાનસભાની જરૂર પડ્યું આપણું પ્રથમ પાટનગર હોય છે અમદાવાદ કયું હોય છે આપણું પ્રથમ પાટનગર કયું હોય છે તો કે અમદાવાદ હોય છે રેડી અને ત્યારે આપણી પાસે કોઈ વિધાનસભા હતી નહીં અને એટલા માટે આપણી પ્રથમ વિધાનસભા છે એ અમદાવાદમાં કઈ જગ્યાએ તો સિવિલ હોસ્પિટલમાં બેસતી ક્યાં બેસતી સિવિલ હોસ્પિટલમાં બેસતી એનું કારણ છે કે જ્યારે મુંબઈમાંથી એટલે કે બૃહદ મુંબઈમાંથી જ્યારે આપણું ગુજરાત પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ અલગ પડે છે અને ત્યારે આપણું પ્રથમ પાટનગર અમદાવાદ બને છે પરંતુ ત્યારે આપણી પાસે વિધાનસભાનું બિલ્ડિંગ હતું નહીં અને એટલા માટે અમદાવાદની અંદર જે સિવિલ હોસ્પિટલ આવેલી હતી અને ત્યાં આપણી વિધાનસભા બેસતી આપણી વિધાનસભા સૌ પ્રથમ ક્યારે થઈ એનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે ત્યાર પછી રાજ્ય સરકારના તમામ કાર્યો કોના રાજ્ય સરકારના તમામ કાર્યો રાજ્યપાલના નામે થશે આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરાય છે મેં તમને કીધું આગળ કે રાજ્યપાલ કઠપુતળી છે કેવું છે કઠપુતળી છે કરે કામ કોણ તો કે અને બીજું કોણ કરે તો કે મંત્રીમંડળ કોણ કરે મંત્રીમંડળ પણ કોના નામે થાય તો કે રાજ્ય સરકારના તમામ કાર્યો રાજ્યપાલના નામે થાય કોના નામે થાય રાજ્યપાલના નામે થાય આવું બંધારણમાં કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો તો કયો આવશે નંબરનો અનુચ્છેદ છે છે અને એની અંદર આવો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યાર પછી બંધારણમાં રાજ્યપાલની નિમણૂક રાજ્યપાલની નિમણૂક માટેની લાયકાત અંગે કયું વિધાન અસત્ય છે કયું વિધાન અસત્ય છે એ આપણે શોધવાનું છે પહેલું તો ભારતની અંદર કોઈ પણ રાજ્યનો કોઈપણ વ્યક્તિને રાજ્યપાલ બનવું હોય તો પહેલાં તો એ શું જોઈએ ભારતનો રાજ્યપાલ ભારતનો શું હોવો જોઈએ નાગરિક હોવો જોઈએ માનો કે તમારે શું બનવું છે તો કે બનવું છે તમારે સંસદનો સભ્ય એટલે કે તમે લોકસભાની ચૂંટણી લડવી છે કે રાજ્યસભાની ચૂંટણી લડવી છે કે તમારે રાષ્ટ્રપતિ બનવી છે કે પછી તમારે ધારાસભ્ય બનવું છે તો પહેલાં તો તમે શું હોવા જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ ત્યાર પછી ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એટલે કે આ પણ સાચું છે શું કામ તો કે તમારે જો રાજ્યપાલ બનવું હોય તો રાજ્યપાલ બનવા માટે તમારી ઓછામાં ઓછી કેટલી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ઓકે ત્યાર પછી સંસદ અથવા તો રાજ્ય વિધાન મંડળના કોઈપણ ગૃહના સભ્ય હોવો જોઈએ તો આ વાક્ય ખોટું છે તમે કોઈ પણ લાભનું પદ ધરાવતા ન હોવું જોઈએ શું લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ શું કામ તો કે આપણા બંધારણની અંદર લાયકાતો આપેલી છે અને એ લાયકાતોમાં ક્લિયર લખેલું છે કે તમે કોઈક જગ્યાએ કોઈ ખાતાની અંદર સરકારી નોકરી પણ ન કરતા હોવા જોઈએ કે તમે ન તો રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ ન તો તમે લોકસભાના સભ્ય હોવા જોઈએ કે ન તો તમે વિધાનમંડળના સભ્ય હોવા જોઈએ તો જ તમે શું બની શકો રાજ્યપાલ બની શકો એટલે કે લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ તો જ તમે શું બની શકો રાજ્યપાલ એટલે વાક્ય કયું આ ખોટું આવશે ચોથું વાક્ય કોઈ પણ લાભના પદ ધરાવતા ન હોવા જોઈએ રેડી તો આ પણ સાચું છે એટલે તમારો જવાબ શું આવશે તો કે સી આન્સર આવશે રેડી કારણ કે આવું ફરજિયાત નથી કે તમે સંસદ કે રાજ્યની વિધાનમંડળના કોઈ પણ ગૃહના સભ્ય જો તમે ગૃહના સભ્ય હોય વિધાનમંડળના વિધાન પરિષદના અથવા તો તમે લોકસભાના કે રાજ્યસભાના સભ્ય હોય તો તમે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બની શકો નહીં ઓકે ક્લિયર ત્યાર પછી નો શો તો કે રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદમાં થાય છે દ્વારા થાય છે તે આપણું જે રાજ્ય હોય જો આપણું આખે આખું માળખું જોઈએ તો અહીંયા શું કરવામાં આવેલી છે વાત જિલ્લા ન્યાયાધીશની વાત કરવામાં આવેલી છે ને જિલ્લા ન્યાયાધીશની નિમણૂકની વાત કરવામાં આવેલ છે જો આપણું ન્યાયતંત્ર જોઈએ તો ન્યાયતંત્રની અંદર વાત કરીએ આપણે તો સૌથી પહેલાં શું આવશે તો કે સૌથી પહેલાં સર્વોચ્ચ ન્યાયાલય આવશે શું આવશે સર્વોચ્ચ ન્યાયાલય આવશે સર્વોચ્ચ ન્યાયાલય એટલે શું થાય તો કે સુપ્રીમ કોર્ટ થાય શું થાય સુપ્રીમ કોર્ટ આ ક્યાં હોય તો કે આખા દેશમાં એક જ હોય શું હોય આખા દેશમાં એક જ હોય ત્યાર પછી અલગ અલગ રાજ્યો પ્રમાણે શું હોય છે ઉચ્ચ ન્યાયાલય હોય છે શું હોય છે ઉચ્ચ ન્યાયાલય આ ઉચ્ચ ન્યાયાલય એટલે શું થાય તો કે હાઈકોર્ટ થાય શું થાય હાઈકોર્ટ અને ત્યાર પછી આવે છે જિલ્લા ન્યાયાધીશ શું આવે જિલ્લા ન્યાયાલય આ જિલ્લા ન્યાયાલયની ન્યા ન્યાયાધીશ ન્યાયાલય આવે અને આના ન્યાયાધીશની વાત કરેલી છે તો કે આ જે જિલ્લામાં જે જિલ્લા ન્યાયાલય હોય અને એના ન્યાયાધીશની નિમણૂકની બંધારણમાં કયા અનુચ્છેદમાં ઉલ્લેખ છે એવી વાત કરવામાં આવેલી છે તો કયો અનુચ્છેદ આવશે અનુચ્છેદ બસો ને તેત્રીસ આવશે અને એની અંદર ઉલ્લેખ કરેલો છે કે દરેક જિલ્લા ન્યાયાલય છે ત્યાં ન્યાયાધીશની નિમણૂક કરવા માટેની આખી પ્રોસેસ લખેલી છે ક્લિયર ત્યાર પછી મંત્રી પરિષદની સમગ્ર મંત્રી પરિષદની સદસ્ય સંખ્યા વિધાનસભાના કુલ સદસ્યના પંદર ટકાથી વધુ હોવી જોઈએ નહીં આ જોગવાઈ કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ઉમેરાય શું કહેવા માંગે છે માનો કે આપણું સભા છે શું છે આપણી વિધાનસભા છે આ વિધાનસભા છે એની એકસો બ્યાસી સીટો છે કેટલી છે એકસો બ્યાસી સીટો છે કેવા શું માંગે છે કે આ એકસો બ્યાસી સીટો છે એના તમે પંદર ટકા કરો એના તમે પંદર ટકા કરો એનાથી વધુ એનાથી વધુ તમે મંત્રી પસંદ કરી શકો નહીં તો આવો ઉલ્લેખ બંધારણના કયા સુધારામાં કરવામાં આવ્યો છે તો કયો આવશે એકાણુંમાં બંધારણીય સુધારો બે હજાર ત્રણમાં કરવામાં આવેલો છે તો આવી જાહેરાત એકાણુંમાં બંધારણીય સુધારા બે હજાર ત્રણમાં કરવામાં આવી છે થોડી એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે આ માટે અનુચ્છેદ પંચોતેર એટલે કે જે કેન્દ્ર સરકાર માટે છે અને રાજ્ય સરકાર માટે મંત્રી પરિષદની જોગવાઈ શેમાં છે તો અનુચ્છેદ ચોસઠમાં છે એકસો ચોસઠમાં છે તો આ બંનેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે તો કે કેન્દ્રના મંત્રી પરિષદની જેમાં વ્યાખ્યા કરવામાં આવેલી છે એમાં અને બીજી કેમાં તો કે રાજ્યના મંત્રીમંડળની જેમાં વ્યાખ્યા કરવામાં આવી છે આ બંને અનુચ્છેદોની અંદર આ એકાણુંમાં બંધારણીય સુધારા બે હજાર ત્રણ અંતર્ગત શું કરવામાં આવ્યો છે સુધારો કરવામાં આવેલો છે રેડી એટલે કે પંદર ટકાથી વધુ સભ્ય હોય એ શું ના હોવું જોઈએ મંત્રી ન હોવા જોઈએ ઓકે ત્યાર પછી વાત કરીએ સોળમાં સવાલની આઝાદી પછીના પ્રથમ ગુજરાતી રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરાય જો અહીંયા આ સવાલ ખાસ સમજો પ્રથમ ગુજરાતના નથી કીધા શું કીધું ગુજરાતના નથી કીધા ગુજરાતના પ્રથમ કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કે તો કોણ આવશે તો આવશે મહેંદી નવાજ જંગ કોણ આવશે મહેંદી નવાજ જંગ આવશે પરંતુ અહીંયા કીધું કે પ્રથમ ગુજરાતી તરીકે કોને તો પ્રથમ ગુજરાતી આવશે મંગળદાસ પકવાસા કોણ આવશે મંગળદાસ પકવાસા આવશે આ કલ્યાણજી મહેતા કોણ હતા તો એ આપણા વિધાનસભાના વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા શું હતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા રેડી જ્યારે બીજું કોણ આચાર્ય દેવરત્ન તો કોણ છે તો કે આ હાલના આપણા શું છે હાલના રાજ્યપાલ છે શું રાજ્યપાલ આમ જ ખાલી તમે જુઓ ને તો તમને ખબર પડી જાય કે મહેંદી નવા જંગ તો આપણા પ્રથમ શું હતા તો કે એ પ્રથમ રાજ્યપાલ હતા રેડી એટલે આ તો ના આવે ત્યાર પછી કલ્યાણજી મહેતા તો એ આપણા શું છે વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ હતા તો આ પણ ના આવે ત્યાર પછી આચાર્ય દેવરત્ન તો હાલમાં શું છે આપણા રાજ્યપાલ છે તો જવાબ તમારો આપોઆપ તમને ખબર પડી જાય શું આવે મંગળદાસ પખવાસા આવશે ઓકે ત્યાર પછીનો સવાલ રાજ્ય વિધાન મંડળના ગૃહ સમક્ષ વાર્ષિક નાણાકીય દસ્તાવેજ કોણ રજૂ કરે છે જો અહીંયા કોણ આવશે રાજ્યપાલ હવે ખાસ જોજો જો આ રજૂ કોણ કરે રજૂ કોણ કરે તો રજૂ કોણ કરશે તો કે અહીંયા તમને આપેલું છે કે વિધાન વાર્ષિક નાણાકીય દસ્તાવેજ રજૂ કોણ કરાવશે શું કીધું જોયો શબ્દ ખાસ પકડજો અહીંયા શું કીધું કરાવશે કીધું રેડી હવે રજૂ કરશે કોણ રજૂ કરશે કોણ તો કે રજૂ કરશે નાણાં મંત્રી કોણ કરશે નાણા મંત્રી રેડી અને રજૂ કોણ કરાવે રજૂ કરાવડાવશે કોણ કરાવશે કોણ તો રજૂ કરાવશે આપણા રાજ્યપાલ કોણ કરાવશે રાજ્યપાલ અને ત્યાર પછી આ તૈયાર કોણ કરશે તો તૈયાર કરશે નાણાં મંત્રાલય કોણ કરશે નાણાં મંત્રાલય રેડી ક્લિયર આગળ આપણે આ બધી વસ્તુ રાષ્ટ્રપતિમાં જોયેલી તો કે બજેટ છે એ રજૂ કોણ કરાવશે કરશે કોણ કરશે બજેટ રજૂ કોણ કરશે તો નાણાં મંત્રી કરશે રજૂ કોણ કરાવશે તો રાજ્યપાલ કરાવશે જો રાજ્યની વાત હોય અને રાજ કેન્દ્રની વાત હોય તો રાષ્ટ્રપતિ આવશે જ્યારે તૈયાર કોણ કરશે જો કેન્દ્રની વાત હોય તો કેન્દ્રનું નાણાં મંત્રાલય રાજ્યનું વાત હોય તો રાજ્યનું નાણાં મંત્રાલય તો તમારો જવાબ શું આવશે આમાં રાજ્યપાલ આ બહુ સમજવા જેવો સવાલ છે આમાં આવા જ્યારે સવાલ પૂછે ને ત્યારે તમને કન્ફ્યુઝ કરશે ઓકે ત્યાર પછીનો સવાલ છે તો કે રાજ્યની વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલાં કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે રેડી આ વાત પણ આપણે આગળ રાષ્ટ્રપતિની અંદર કરેલી છે જોઈએ તો કે મેં તમને આગળ કીધેલું કે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ આ જે નાણાં બિલ હોય શું હોય નાણાં બિલ નાણાં બિલ અથવા તો નાણાં ખરડો હોય એ નાણાં ખરડાનું બિલ પાછું મોકલી શકે નહીં બિલ છે એ ફરજિયાત એમણે શું કરવું પડે છે ફરજિયાત એમણે શું કરવું છે પાસ કરવું પડે છે શું કામ તો કે એની પાછળનું કારણ છે કે જ્યારે રાષ્ટ્રપતિ છે એ જ્યારે આ બિલ રજૂ થવાનું હોય એના પહેલાં એની પાસેથી શું લીધી હોય છે પરવાનગી લીધેલી હોય છે આ વાત થઈ કેન્દ્રની હવે રાજ્યની વાત કરીએ તો કે રાજ્યના રાજ્યપાલ છે કોણ રાજ્યપાલ હોય છે એ રાજ્યપાલ આ જ્યારે નાણાં ખરડો હોય ને નાણાં ખરડો એ નાણાં ખરડો રજૂ કરતા પહેલાં કોની તો કે રાજ્યમાં કોની મંજૂરી પૂર્વ લેવી પડે તો કે રાજ્યપાલની લેવી પડે અને હવે રાજ્યપાલની મંજૂરી લેવી દી હોવાથી એમણે ફરજિયાત એમણે ફરજિયાત શું કરવું પડશે તો કે આ બિલને મંજૂરી આપવી પડશે શું કામ તો કે આ બિલ રજૂ કરતા પહેલાં રાજ્યપાલની શું પૂર્વ મંજૂરી લેવામાં આવેલી હોય છે ક્લિયર થયું અહીંયા ઓકે એટલે કે અહીંયા જ્યારે નાણાં બિલની વાત આવે ને ત્યારે રાજ્યપાલ છે એ પોતાનો વિટો પાવર વાપરી શકતા નથી કેન્દ્ર રાજ્ય સંબંધો પર વિચાર વિમર્શ કરવા કેન્દ્ર રાજ્યના સંબંધો પર વિચાર વિમર્શ કરવા માટે કયા આયોગની રચના કરવામાં આવી એટલે કે કેન્દ્ર અને બીજું શું આવે રાજ્ય આવે તો બંનેના સંબંધો કેવા હોવા જોઈએ એના માટે વિચાર વિમર્શ કરવાનો હતો અને એના માટે એક આયોગનું ગંઠન કરવામાં આવેલું અને એ કયું છે તો કે સરકારી આયોગ છે કયું છે સરકારી આયોગ છે જોઈએ સરકારી આયોગ શું હતું તો કે આ સરકારી આયોગ છે એની રચના જૂન ઓગણીસો ને ત્યાંસી માં કરવામાં આવેલી ક્યારે કરવામાં આવેલી જૂન ઓગણીસો ને ત્યાંસી માં કરવામાં આવેલી આ આયોગના અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ રણજીતસિંહ સાકરિયા આમ તો આ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા અને એ કોણ હતા તો કે રણજીત સિંહ કોણ હતા સોરી રણજીત સિંહ સરકારિયા કોણ હતા રણજીત સિંહ સરકારિયા અહીંયા તમે એનો ફોટો જોઈ શકો છો તો કે આ રણજીત સિંહ સરકારિયા હતા અને એના અધ્યક્ષપણા હેઠળ આ આયોગની નિમણૂક કરવામાં આવેલી આ આયોગ કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચે શક્તિનું સંતુલન સ્થપાયું હતું એટલે કે આ આ બંને એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો સુધારવા માટે થઈ અને આ આયોગની ગંઠન કરવામાં આવેલું હતું અને એના લીધે આ બંને વચ્ચે સંતુલન સ્થપાયું હતું કયા સરકારીયા આયોગ આના અધ્યક્ષ કોણ ખાસ યાદ રાખજો પૂર્વ ન્યાયાધીશ રણજીત સિંહ સરકારિયા હતા કોણ હતા રણજીત સિંહ સરકારિયા હતા ત્યાર પછીનો અને આજનો છેલ્લો સવાલ તો કે રાજ્યનો એક રાજ્યપાલ રહે છે આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં અપાય છે એટલે કે અહીંયા આપણને પૂછવું છે કે રાજ્યમાં એક રાજ્યપાલ રહે છે એવી જોગવાઈ બંધારણમાં કયા અનુચ્છેદમાં તો એકસોને ત્રેપનની અંદર કયા એકસોને તેપનમાં જ્યારે તમને સવાલ પૂછાય કે દેશમાં 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 એક દેશમાં એક રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રહેશે એવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી તો કયો અનુચ્છેદ આવશે તો અનુચ્છેદ બાવન આવશે શું આવશે અનુચ્છેદ બાવનની અંદર આવી જોગવાઈ કરવામાં આવી છે ક્લિયર તો આમાં રાજ્યપાલની વાત આવે તો રાજ્યપાલ માટે કઈ અનુચ્છેદ છે એકસો ત્રેપન નંબરની અનુચ્છેદ છે ઓકે તો આજે આપણે જે બંધારણના જે ક્વેશ્ચનનું આપણે જે તમે આગળ ટેસ્ટ આપી એનું ડિટેલમાં સોલ્યુશન કર્યું હવે કાલે ફરી પાછા એક જે તમને આજે ટેસ્ટ મૂકાય એનું સોલ્યુશન ફરી પાછા આપણે કાલે કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ